નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટેની એક સરસ મજાની યોજના વિશે માહિતી મેળવીશું. તો તે યોજનામાં જે ખેડૂતો બાગાયતી પાક વાવવા માગતા હોય તેના માટે સહાય આપવામાં આવી રહી છે, તો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ખેડૂતો માટે સહાય યોજના 2021માં આ ખેતી માટે મેળવો ₹80,000ની સહાય. તો આ 80,000ની સહાય કઈ ખેતી માટે મળે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ખેડૂતો માટેની આ 80,000ની સહાય આપતી યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ યોજના એ બાગાયતી ખાતાની યોજના છે અને યોજનાનું નામ છે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાક માટે સહાય. તો મિત્રો, આ યોજના અન્વયે આ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ફોર્મ ભરવાનું ઉપલબ્ધ છે. તો જે લોકો આ અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક માટે સહાય મેળવવા માગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને પોતાનું ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ આ યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો મિત્રો, જે સામાન્ય અને અનુસૂચિત જાતિના ખેડૂતો છે તેઓ માટે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 40% મહત્તમ ₹0.80 લાખ એટલે કે 80,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થાય છે અને તેના માટેની યુનિટ કોસ્ટ ₹2 લાખ પ્રતિ હેક્ટરની નક્કી થયેલી છે. તે ઉપરાંત આપણે આગળ જોઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ વિના ખર્ચના 40% અને મહત્તમ ₹0.50 લાખ એટલે કે 50,000 પ્રતિ હેક્ટરની સહાય છે તે મળવાપાત્ર થાય છે અને તેના માટેની યુનિટ કોસ્ટ 1.25 લાખ પ્રતિ હેક્ટર નક્કી થયેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ ₹1 લાખ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થાય છે અને તેની યુનિટ કોસ્ટ પણ ₹2 લાખ પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવેલી છે અને ટપક સિંચાઈ પદ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ ₹62,500 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થાય છે અને તેની યુનિટ કોસ્ટ 1.25 લાખ પ્રતિ હેક્ટર એટલે કે 1,25,000 પ્રતિ હેક્ટરની નક્કી થયેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે યોજનાની પાત્રતા અને અન્ય માહિતી મેળવીએ તો આ યોજનામાં સહાયની રકમ 3 હપ્તામાં મળવાપાત્ર થાય છે, જેમાં 60%, 20% અને 20% એ પ્રમાણે 3 હપ્તામાં આ સહાય મળવાપાત્ર થાય છે. આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદારે જે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે MIS અપનાવેલી હોય તેવા ખેડૂત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે. તો મિત્રો, જે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદાર હોય અને તેઓએ જો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ જેને આપણે શોર્ટમાં MIS કહીએ છીએ તે સિસ્ટમ અપનાવેલી હોય તો તેવા ખેડૂત ખાતેદારને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોના વાવેતરની નોંધણી પોતાના જે 7-12ના પાહણી પત્રકમાં દાખલ કરાવવાની રહેશે, તો જે 12 નંબરમાં પાહણી પત્રકમાં વાવેતર નોંધવામાં આવે છે તો તે પાહણી પત્રકમાં ખેડૂત ખાતેદારે પોતાના વાવેતરની નોંધણી કરાવવાની રહેશે અને પોતાનો જે બાગાયતી પાક વાવેલ હોય તે નોંધાવવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો વાવેતરની નોંધણી પાહણી પત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, 12 નંબર પાહણી પત્રકમાં પોતાનું જે બાગાયતી પાકની નોંધણી ન થઈ હોય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટી પાસેથી તે વાવેતર બાબતનો દાખલો છે તે ખેડૂતે રજૂ કરવાનો રહેશે. અને ત્યાર પછી છેલ્લે જોઈએ તો લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના અન્વયે ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો ફળ પાકના જે કલમો રોપાઓ છે તેના માટે NHB દ્વારા એક્રેડિએશન થયેલ કૃષિ યુનિવર્સિટી,
बागायत खातानी नर्सरीओमांथी प्लांटिंग मटेरियलनी खरीदी करवानी रहेशे अने टिश्यू कल्चर प्लांटिंग मटेरियल एटले के रोपा छे तेना माटे डीबीटी द्वारा मान्य एक्रेडिएशन थयेल टिश्यू लेब जीएनएफसी जीएसएफसी कृषि यूनिवर्सिटीनी जे टिश्यू लेब जेवी सरकार श्रीनी जाहेर साहस संस्थाओ पासेथी आ प्लांटिंग मटेरियल छे ते खरीदवानुं रहेशे। तो आम मित्रों जे फळ पाकना रोपा छे તે NHB દ્વારા જે એક્રેડિએશન થયેલા હોય તેવા કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદવાનું રહેશે અને જે ટિશ્યુ કલ્ચરનું પ્લાન્ટિંગ મટીરીયલ છે તે DBT દ્વારા જે માન્ય થયેલી હોય તેવા ટિશ્યુ લેબ GNFC GSFC અને કૃષિ યુનિવર્સિટીની જે ટિશ્યુ લેબ હોય અને તેના જેવા જે સરકારી જાહેર સાહસની સંસ્થાઓ હોય તેઓ પાસેથી આ પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે। અને છેલ્લે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો મિત્રો આ યોજના અન્વયે આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। તો તમે અહીં આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો iKhedut.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ યોજના અન્વયે 15/9/2021 થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને 31/12/2021 એ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તે ઉપરાંત મિત્રો આ યોજના અન્વયે વધુ માહિતી મેળવવા માટે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલ છે। તો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51 આ નંબર ઉપર કોલ કરી અને તમે આ યોજના વિશેની વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।